समाचार जूनागढ़ के ज्यां खेडना ओसा गाम में बे युवकों तणावानो मामलो छे। बे मांथी एक युवक नुं गईकाले रेस्क्यू करायुं हतुं। गुम थयेला वधु एक युवक नी एनडीआरएफ अने ग्रामजनों शोधखोळ करी रह्या छे। 15 कलाक पहला युवक पाणीना वहेणमां तणायो हतो। दोढ़ दिवसथी वरसादे विराम लीधो छतां भोजत नदीनुं वहेण छे ए यथावत छे। पाणी नीचे उतरतुं नथी देखाई रह्युं अने एमां बे युवको फसाया हता, जेमांथी एकनुं गईकाले रेस्क्यू करी लेवामां आव्युं छे। 15 कलाक पहला युवक छे ए वहेणमां तणायो हतो। बे युवको तणायानो मामलो हतो के जेमां बे मांथी एक युवकनुं गईकाले रेस्क्यू करवामां आव्युं हतुं। महत्वपूर्ण छे के गुम थयेला बीजा युवकनी एनडीआरएफ अने ग्रामजनो છે એ શોધખોળ કરી રહ્યા છે। ખેડ પંથકના ઓસા ગામે આપણે પહોંચ્યા છીએ, જ્યાં ગઈકાલે બે યુવકો આજે ઓજત નદીના વહેણ છે તેમાં તણાયા હતા અને એક યુવકને બચાવી લેવાયો હતો, પણ બીજો યુવક છે તેની શોધખોળ હજુ ચાલુ છે। 12 કલાકથી વધુનો સમય છે તે વીતી ચૂક્યો છે, તેમ છતાં આ યુવકની છે ભાળ મળી નથી અને એનડીઆરએફની ટીમ પણ આ યુવકની શોધખોળ માટે પહોંચી છે। સતત ગ્રામજનો છે તે પણ આ યુવકને શોધવામાં લાગેલા છે અને આપ જોઈ શકાય છે કેટલું વહેણ છે ને તેમાં આ લોકો છે તે આ શોધવાની કામગીરી છે તે કરી રહ્યા છે। એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે, મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ યુવાનને શોધવામાં લાગી ગયા છે અને હજુ પણ આ યુવક છે તે મળ્યો નથી, કારણ કે આ વહેણ છે તે ખૂબ જ આ ભારે વહેણ અત્યારે વહી રહ્યું છે। ગઈકાલથી આ પ્રકારની જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી। આપણી સાથે એનડીઆરએફના અધિકારી છે, તેમ સાથે વાત કરશું। સર, ક્યાં લગ રહા હૈ કે કબ તક યે જો ગુમ હુઆ યુવકો મિલ જાયેગા? અભી હમારા સર્ચ ઓપરેશન જારી હૈ, અભી હમ ઇસકે લિયે મતલબ હમારા કાર્ય તત્પર હૈ, ચલ રહા હૈ અભી। યે ઘેડ પંથક મેં આપ ક્યા સ્થિતિ દેખ રહે હૈ? नहीं, हमने जो है अभी बोट उतार रखी है, बोट के द्वारा सर्च ऑपरेशन हमारा जारी है। सर, कल से आप यहाँ इस एरिया में है, कितना गंभीर ये माहौल अब दिख रहा है? नहीं, इसमें जो है चारों तरफ पानी पानी है, जिधर भी देखते हैं पानी है, पानी की स्पीड भी ज़्यादा है और पानी अभी लगभग चल ही रहा है। एनडीआरएफ के लिए क्या मुश्किलियाँ है इस प्रकार का जो पानी है, कहीं जगह पे खेत है तो उसमें एनडीआरएफ को जाने के लिए कितनी तकलीफ हो रही है? ये इसमें जो है ये खेत है, खेत के चारों तरफ जो वायर वगैरह होता है इसमें ये वायर करके रखते हैं, तो उसमें हम जैसे बोट चलाते हैं तो उसमें थोड़ा डिफिकल्ट हो जाता है, तो इसलिए इसी हिसाब से हम बोट को चलाते हैं ताकि कोई आप आपके एक्सपीरियंस से क्या लग रहा है, वो जो युवा जो गुम हुआ है उनके बचने के चांस अब कितने हैं? नहीं, ऐसे तो हम कह नहीं सकते हैं, लेकिन अभी हम सर्च कर रहे हैं। એનડીઆરએફના જે અધિકારીઓ છે તેના સહિતની ટીમ છે સતત આ યુવકની શોધખોળમાં સવારથી લાગી ગઈ છે। ગ્રામજનો પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આખું ગામ છે તે અહીંયા એકઠું થયું છે। કાકાને સાથે વાત કરશું, તે પણ ખૂબ જ એનડીઆરએફની ટીમ જેટલું જ જોખમ લઈ રહ્યા છે। કાકા, આ યુવાન કોણ હતો અને કેટલું ક્યારથી તે ગુમ થયો છે અને આપ કેટલી મહેનત કરી રહ્યા છો? બહુ ખબર નથી, અમે તો ઘેર હતા, કાલ બહેનનું આ તો બપોરે ખબર પડી। તમે ક્યાં સુધી શોધખોળ કરવા ગયા હતા? કેટલું આગળ અઘરી સ્થિતિ છે? અઘરી સ્થિતિ એ બહુ હોય, કાલના ગોતીએ મળતો નથી, સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે। આપણી નીચે પણ જે દ્રશ્યો બતાવવા માંગીશું કે કોઈ પણ સમયે આ વહેણ છે તે કોઈ પણ વ્યક્તિને ખેંચી જઈ શકે છે અને ખૂબ જ અહીંયા ઊભું રહેવામાં પણ તકલીફ પડી રહી છે। દોઢ દિવસથી વરસાદ જે છે તે વિરામ લીધો, પર હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એનડીઆરએફની ટીમ છે તે પહોંચી છે, અધિકારીઓ છે તે પહોંચ્યા છે, એનડીઆરએફની ટીમો છે તે પોતાના સાધનો દ્વારા છે તે તમામ પ્રયાસો કરી રહી છે, પોતાના દોરડાના સાધનો નાખીને અહીંયા પ્રયાસ કરી રહી છે કે આ યુવક છે તે સહી સલામત મળી જાય અથવા યુવકનો મૃતદેહ છે તે મળી જાય। હજુ સુધી આ યુવકની કોઈ પણ ભાળ નથી। બે યુવાનો તણાયા હતા, એકને ગ્રામજનો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ એકને બચાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળી હતી અને તેની હજુ સુધી ભાળ જે છે તે મળી નથી અને આ ગ્રામજનો છે તે ચિંતામાં છે। એનડીઆરએફની ટીમ પણ પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે કે આ યુવકને જલ્દીમાં જલ્દી શોધવામાં આવે, પરંતુ આ પ્રકારનું વહેણ જોઈને લાગે છે કે યુવકના બચવાના ચાન્સ છે તે ખૂબ ઓછા છે, પરંતુ ગ્રામજનો છે તે પોતાના પ્રયાસ કરી રહ્યા છે, એનડીઆરએફની ટીમ છે તે પોતાના પ્રયાસો છે કરી રહી છે। ઘેડ પંથકમાં ગામોએ ગામ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે, ખેતરોના ખેતરો છે તે ધોવાઈ ગયા છે અને તમામ પ્રકારે અત્યારે બેટમાં ફેરવાઈ ગઈ સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને દર વર્ષે ઘેડ પંથકમાં આ પ્રકારનો જે માહોલ છે તે ખતરનાક સ્થિતિ છે તે જોવા મળતી હોય છે અને આજે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની સ્થિતિ છે, હજુ પણ આગળ છે તે વધુ નુકસાન થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા, TV9 ઘેડ પંથક।